નમસ્કાર, જોશીસરના જયશ્રી કૃષ્ણ. હેન્સ ફ્રી લગાવી લેજો અને વિડીયોમાં 3 ડોટ ઉપર ટિક કરી અને ડેટા સેવર ઓન કરજો એટલે તમને પૂરેપૂરું જે PDFમાં છે તે સારી રીતે દેખાય. સેતુપાઠ આયોજનની વાત કરવાની છે. સેતુપાઠ એટલે શું? પહેલાં તો વાત કરી લઈએ. તો સેતુપાઠ એટલે 10 થી 15 મિનિટ સુધીનું અથવા 15 થી 17 મિનિટ સુધીનું આયોજન, જેમાં માત્ર ને માત્ર 3 સોપાનો હોય છે. વિષય પ્રવેશ, હેતુકથન અને વિષય નિરૂપણ, મૂલ્યાંકન અને સ્વાધ્યાય થતું નથી. તો એવા 15 થી 17 મિનિટના આયોજનના સંદર્ભમાં ઘણા બધા આયોજનના નમૂના પણ જોતા જશું અને તમને જે પ્રથમ આયોજન છે તેમાં માહિતી આપતા સમજાવી પણ દઈ કે સેતુપાઠ એટલે શું. સેતુપાઠ એટલે બ્રિજ લેસન. બ્રિજ એટલે શું થાય? તો કે બ્રિજ એટલે સેતુ. તો જે માઇક્રો પાઠ અને છૂટા પાઠ બંનેને જોડતી કડી છે એ સેતુપાઠ છે. એટલે તમારે છૂટા પાઠ શીખવા હોય તો એના પહેલાં તમારે સેતુપાઠ એટલે કે બ્રિજલેસનનું આયોજન કરવું પડે. તો તમને આમાંથી પૂછી શકે ભાઈ બ્રિજલેસન એટલે શું, 15 થી 17 મિનિટનો પાઠ કયો, મુખ્યત્વે સેતુપાઠમાં કેટલા સોપાનો હોય છે અને એનું આયોજન બનાવવું તેવું. તો આયોજનના નમૂના રૂપે અહીંયા આપેલું છે. સેતુપાઠની ચર્ચા કરતા જશું અને આયોજન કેવી રીતના બનાવવાનું છે તેની સમજ પણ તમને આપતો જઈશ. તો સેતુપાઠના સંદર્ભમાં વાત કરીએ તો સૌ પ્રથમ છે શિક્ષણાર્થીનું નામ હોય છે. તો એ શિક્ષણાર્થીનું નામ છે તે તેના રોલ નંબર, તેનું ધોરણ, તેની તારીખ, તેનો વિષય, તેનો વિષયાંક, આવું બધા આયોજનમાં ઉપર હોય જ છે. પછી વાત કરીએ તો વિશેષ હેતુના સંદર્ભમાં તમારે દર્શાવવાના હોય છે કે તાલીમાર્થીઓ નીચેના કૌશલ્યો વિકસાવશે. તો જે આપણે કૌશલ્યો માઇક્રોપાઠમાં શીખ્યા તે વિષયાભિમુખ, પ્રશ્ન પ્રવાહિતા, સુદૃઢીકરણ અને કાપાકાર્ય, અને તાલીમાર્થી ઉપરના અધ્યાપન કૌશલ્યનું યોગ્ય રીતે સંયોજન કરી અને શિક્ષણની તાલીમ મેળવે. તો આવી રીતના જે પહેલું પેજ હોય એવી રીતના આમાં વિભાગ પાડી તો પહેલાં તમારે નામ આવશે, પછી તમારા હેતુઓ આવશે, પછી તમારા શૈક્ષણિક સાધનો, તમે જે ઉપયોગ કરો છો, ચોક ડસ્ટર અને રંગીન ચોકને બ્લેકબોર્ડ તો હોય જ, બાકી પોઈન્ટર હોય, બુક હોય, તે બધી બાબતો આવશે. પણ ગણિત વિજ્ઞાન એટલે કે મેથ સાયન્સવાળા હોય અથવા કોઈ અન્ય વિષય ભાષા સિવાયના તે બુક રાખી શકતા નથી, તેને એમ જ પાઠ લેવાનો હોય છે. સંદર્ભ સાહિત્યમાં તમે જે લીધું હોય તે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનું ગણિતનું પાઠ્યપુસ્તક, કારણ કે ગણિતના અહીંયા આયોજનની વાત કરવાની છે. તો સેતુપાઠનું આયોજન અહીંયા પહેલું પેજ પૂરું થાય છે. હવે બીજા પેજની વાત કરીએ તો બીજું પેજ છે એમાં એવી રીતના હોય છે, આવી રીતના સળંગ આયોજન તમે જોશો એટલે આપેલું હોય છે. તો આ આયોજનમાં હું સળંગ બતાવું છું, બાકીના આયોજન હશે એમાં ક્રમિક એક એક પેજ હશે, તે તમારે સમજી લેવાના. તો સૌ પ્રથમ છે શૈક્ષણિક મુદ્દાઓ અને શૈક્ષણિક સોપાનો, અધ્યાપનલક્ષી વર્ગ વ્યવહારની શિક્ષકની પ્રવૃત્તિ, વિદ્યાર્થીની પ્રવૃત્તિ અને સુદૃઢકો. તો આવી જે બાબત છે તેના સંદર્ભમાં વાત કરીએ તો કે શૈક્ષણિક જે સોપાનો છે એના સંદર્ભમાં પહેલું સોપાન છે આપણું પ્રારંભ. હવે પ્રારંભ સોપાનના અંતર્ગત તમારે જે વિષયાભિમુખ કાઢવાનું હોય છે તો તેમાં જે તમારે લગતી બાબતો છે શૈક્ષણિક મુદ્દાઓ, સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર, તો આ કઈ રીતના આવ્યા, તો આપણે વાત કરીએ તો એ જે આ શિક્ષકની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ છે એના આધારમાં મુખ્ય તમારે કાર્ય કરવાનું હોય છે. તો કાર્ય શું છે? તો કે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશી અને તપાસી પૂર્વજ્ઞાનના આધારે પ્રશ્નોત્તરી દ્વારા, વિષયાંગ દ્વારા વિદ્યાર્થીઓને અભિમુખ કરશે. તો સામે વિદ્યાર્થીની પ્રવૃત્તિ હોય તેમાં વિદ્યાર્થી પોતાના પૂર્વજ્ઞાનના આધારે પ્રશ્નોના જવાબ આપશે. તો અહીંયા મુદ્દે લખાઈ ગયા એના સંદર્ભમાં આપણા પ્રશ્નો હશે. તો જોઈ લઈએ તો કે પ્રશ્નની વાત કરીએ તો કે પ્રશ્ન છે એમાં તો કે પહેલું પ્રશ્ન એવો છે કે આ શેની નિશાની છે. આ એટલે પ્લસની નિશાની કરી કાપા કાર્યમાં અને કહેવાનું આ નિશાની શેની છે. તો વિદ્યાર્થીઓ તરત જ જવાબ આપશે સરવાળાની. આપણે પ્રતિપોષણ આપવાનું છે કારણ કે આપણે શીખી ગયા છીએ સુદૃઢીકરણ, સરસ કહેવાનું, વેરી ગુડ કહેવાનું, બરાબર, તમે કોઈ પણ પ્રતિપોષણ આપી શકો. પછી આ નિશાની છે નીચે, તો કે આ નિશાની વિદ્યાર્થીઓ જવાબ આપશે બાદબાકીની છે. પછી આ નિશાની શેની છે, તો વિદ્યાર્થીઓ જવાબ આપશે ભાગાકારની છે. પછી એમ કહેવાનું આ નિશાની શેની છે, તો કે કૌંસની નિશાની છે અથવા કૌંસ આને કહેવામાં આવે છે. બસ આપણને જવાબ મળી ગયો, આપણે પ્રતિપોષણ બધા આપી અને પછી આપણું બીજું સોપાન સિદ્ધ થઈ ગયું હેતુકથન. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો કૌંસ વિશે અભ્યાસ કરીશું. શિક્ષક પોતાના વિષયાંગની નોંધ કાપા પર કરશે, હેતુકથન મુદ્દામાં એ થાય, અને વિદ્યાર્થીઓ વિષયાંગની નોંધ પોતાની નોંધપોથીમાં કરશે.
વિષય નિરૂપણના સંદર્ભમાં કૌંસના પ્રકાર મુખ્યત્વે ચાર છે, એને વિષય નિરૂપણમાં લેવાના છે. તો રેખા કૌંસ, નાનો કૌંસ, પછી છગડીયો કૌંસ અને મોટો કૌંસ. તો આવી રીતના જે ચારે ચાર કૌંસ છે એની વિષય નિરૂપણમાં ચર્ચા કરવાની છે. તો શિક્ષક શું કરશે, કૌંસ વિશે જે છે એ સમજૂતી આપી અને યોગ્ય કાપા કાર્ય કરી તેને નીચેના પ્રશ્નો પૂછીશે. અને વિદ્યાર્થીઓ પોતાના જે કૌંસ વિશે માહિતગાર થશે અને શિક્ષકના પ્રશ્નોના ઉત્તર આપશે. તો વિષય નિરૂપણના સંદર્ભમાં તમારે આ ચારે ચાર પ્રકારો સમજાવવાના છે. તો તમારી 5 મિનિટ જે છે એ વિષયભિમુખમાં નીકળી અને 10 મિનિટ જેવો સમયગાળો છે એ તમારે આમાં, એટલે કે એના કેટલા પ્રકાર છે એ પછી તમે પૂછી લ્યો. આમાં મૂલ્યાંકન સ્વાધ્યાય હોતું નથી, પણ આ જે પ્રશ્ન છે ને એ તમારે જે વિષયાંક તમે ભણાવ્યો છે એટલે કે વિષય નિરૂપણ કરેલું છે એના પ્રશ્નો અહીંયા પૂછેલા છે. એટલે આપણે વર્ગખંડ સક્રિય રહીએ અને તમારે એમ પણ કહેવાનું છેલ્લે હું તમને પ્રશ્ન પૂછીશ એટલે થોડાક એક્ટિવ રહીએ. તો આ કોઈ સોપાનને લગતા પ્રશ્નો નથી, પણ વિષય નિરૂપણમાં જ આવરી દીધેલા પ્રશ્નો છે તે ધ્યાન રહે. એટલે મૂલ્યાંકન સોપાન આમાં આવતું નથી કે સ્વાધ્યાય સોપાન આમાં આવતું નથી, બરાબર. તો આ પ્રશ્ન એને પૂછેલા છે કૌંસના કેટલા પ્રકાર છે, ચાર. અને આ પ્રશ્ન છે વિષય નિરૂપણને લગતા ન હોય, ભલા વિષય અભિમુખને લગતા, કારણ કે વિષય અભિમુખમાં જે આપણે પ્રશ્ન પૂછ્યા છે એ વિષય અભિમુખ કાઢવા માટેના પ્રશ્નો હતા. અને આ જે પ્રશ્ન છે વિષય નિરૂપણના પ્રશ્ન છે કે જે તમે સમજાયું છે એના આધારે પ્રશ્ન પૂછો છો. તો કૌંસના કેટલા પ્રકાર છે, ચાર. કૌંસના ચાર પ્રકારો ક્યાં ક્યાં છે, રેખા કૌંસ, નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટો કૌંસ. આવી રીતના વિદ્યાર્થીઓ જવાબ મળશે, આપણે પ્રતિપ્રશ્ન એને આપતા જવાના. નાનો કૌંસ દર્શાવવાનો સંકેત શું છે, તો આપણે એની સંકેતની નિશાની દર્શાવવાની, પછી એને આપણે પ્રતિપ્રશ્ન આપવાનું. સૌથી નાનો પહેલો કૌંસ જે છે એ કયો છોડવામાં આવ્યો, તો કે રેખા કૌંસ. તો વેરી ગુડ. ત્યાર પછીનો પ્રશ્ન હજી એક છે કે છગડીયા કૌંસને સંકેતમાં કેવી રીતે દર્શાવાય છે, તો એને આપણે દર્શાવી દેવાનું. અને વિદ્યાર્થીઓ દ્વારા આવી રીતના જવાબ મળે એટલે આપણું અહીંયા વિષય નિરૂપણની વાત પૂરી થાય છે. હવે વાત કરવાની છે તો કે છેલ્લું એક પેજ હોય આયોજનનું, એમાં શ્યામ ફલક નોંધ હોય, પછી છૂટો પાઠ હોય તો ભલે, સેતુ પાઠ હોય તો ભલે. તો શ્યામ ફલકમાં ઉપર આવે વિષય, વિષયાંક, તારીખ જે કાંઈ હોય તે, અને એમાં જે તમારે ગણાવવાનું છે જે સમજૂતી સાથે મુદ્દા લખવાના છે કાપા કાર્યમાં તે અહીંયા લખવાના હોય છે. તો અહીંયા જે એનું ઉદાહરણો છે એ ગણાવ્યા છે એ અહીંયા કાપા કાર્યમાં લખેલા છે. તો આવી રીતના જે છે તમારું સેતુ પાઠનું આયોજન હોય છે. અને છેલ્લે છે એ પ્રતિપોષણ અહીંયા આપેલા હોય, જે શિક્ષક અધ્યાપક છે એ પ્રતિપોષણ આપે છે. અને છેલ્લે આ પ્રત જોડી છે, એટલે કે વિષય નિરૂપણ તો એ તમે જે બુકમાં લીધું હોય એની ઝેરોક્ષ જોડી દો તો ચાલે, અથવા તમે તમારી રીતે આ લખી નાખો. 10-15 મિનિટ જ્યાં લેવાનું છે તો એને ચારે ચાર પ્રકાર જે લીધેલા છે તે ચારે ચાર પ્રકાર લખેલા છે અને ચારે ચાર પ્રકારને એક પછી એક સમજાવેલા છે કે ભાઈ આ કોર્સ એટલે શું. તો એ તમને બુકની અંદર, પાઠ્યપુસ્તકની અંદર પણ આ જ વસ્તુ હશે, તે તમારે લખવી ન હોય તો તમે છે એ સંદર્ભ તરીકે લગાવી પણ શકો છો. અને આ જે વસ્તુ છે એ ચારે ચાર પ્રકારો સારી રીતે દર્શાવેલા છે. તો અહીંયા આપણે એક આયોજન કૌંસનું પૂરું થયું. હવે હું આયોજનના નમૂના તમારે થોડાક રજૂ કરું છું, તેને તમે એક પછી એક ખાલી જોતા જાજો. તમે સમજી તો ગયા જ છો સેતુ પાઠ એટલે શું, કઈ રીતના બનાવવાનું, બરાબર. તો ચાલો બીજો કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આપણે થોડાક આયોજનના નમૂના જોઈએ.